દેવનાયન ગુજરાતી દ્વારા પ્રોપર્ટી એક્સપોનું જે આયોજન કરવામાં આવ્યું છે આજે તેનો બીજો દિવસ છે અને આપણી સાથે જાણીતા વાસ્તુ એક્સપર્ટ શૈલેન્દ્ર સિંહજી બાપુ ઉપસ્થિત છે તેમની સાથે વાતચીત કરીશું. બાપુ, ટીવી નાઇન દ્વારા જે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તમે વિઝિટ કરી કેવું લાગ્યું? એક વાસ્તુ એક્સપર્ટ તરીકે હું હંમેશા એવું કહું છું કે દુનિયાની દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે એનું એક ઘર હોય, એનું પોતાનું એક ઘર હોય. એની સાથે સાથે હું એવું પણ માનું છું કે ઘર એ ભાગ્યથી મળે છે. પણ સાહેબ, જ્યારે આજે અહીંયા મારે આવવાનું થયું આ એક્સપોમાં, તો મને એવું લાગ્યું કે અહીંયા આવ્યા પછી આપણું ભાગ્ય બદલી પણ શકાય છે. અને જ્યારે ભાગ્ય બદલાય ત્યારે ચોક્કસ તમે સારામાં સારું મકાન, સારામાં સારું ઘર બનાવી શકો છો. આપણે ઘણી વખત એવું સાંભળ્યું છે ઘણા લોકોના મોઢે કે બાપુ, આ 2 કરોડ રૂપિયાનો ફ્લેટ છે, મેં જ્યારે લીધો ને ત્યારે મારી પાસે 1 લાખ રૂપિયા નહોતા, પણ તોય આ ફ્લેટ લેવાઈ ગયો, તો આ એનું નામ ભાગ્ય. તો હું એવું માનું છું કે જો શક્ય હોય અને આવી કોઈ જગ્યાએ જવાનું કે આવી કોઈ જગ્યાએ વિઝિટ કરવાનો મોકો મળે તો ચોક્કસ આ જગ્યાએ વિઝિટ કરવી જોઈએ, જેથી કરીને તમે ઘણા બધા મકાનોમાંથી તમારા પોતાના માટે એક ચોઈસનું મકાન ઘર એ એવું છે કે ત્યાં તમે શાંતિથી રહી શકો. ઘર એ એવી વસ્તુ છે કે તમે ત્યાં શાંતિથી તમારો પોતાનો સમય પસાર કરી શકો. તો એવા ઘર માટે હું આપ સૌને વિનંતી કરું છું કે જો શક્ય હોય તો એકવાર આ એક્સપોની વિઝિટ કરજો અને તમારું મનગમતું મકાન, તમારું મનગમતું ઘર પસંદ કરશો તો ચોક્કસ તમારું જીવન ખૂબ સારું જશે. બાપુ, સામાન્ય રીતે કોઈ પણ ઘર ખરીદવું હોય તો લોકોને ઘણી બધી મહેનત લાગતી હોય છે ઘર ખરીદવા માટે, કે કઈ જગ્યાએ ખરીદવું, કેવી રીતે ખરીદવું. પરંતુ ટીવી નાઇને એવો પ્રયાસ કર્યો કે લોકોને સરળ રીતે ઘર મળી રહ્યા. અહીંયા 35 જેટલા અહીંયા સ્ટોલ નાખવામાં આવ્યા છે કે લોકો પાસે ઘણા વિકલ્પો છે ઘર ખરીદવા માટે. તો આ લોકો માટે આ એક્સપો કેટલો ફાયદાકારક બની રહે છે? જ્યારે આપણે ટીવી નાઇનની વાત કરીએ તો ટીવી નાઇને હંમેશા લોકોનું સારું થાય, લોકોને સપોર્ટ થાય એવા કાર્યો કર્યા છે. અને હું તો ઘણા બધા વખતથી ટીવી નાઇન સાથે જોડાયો છું, એટલે ચોક્કસ કહીશ કે ટીવી નાઇન જે કાર્ય કરી રહ્યું છે અથવા તો ટીવી નાઇન સમાજ માટે જે કંઈ પણ કરી રહ્યું છે ચોક્કસપણે એ ફાયદાકારક છે, એ લાભકારક છે. હવે વાત એવી છે કે મકાન કેવું હોવું જોઈએ, તો તમે જ્યારે તમારી પાસે અલગ અલગ ચોઇસ હોય છે મકાન માટેની, તમારી પાસે અલગ અલગ ચોઇસ હોય છે. કોઈને એવું થાય કે ભાઈ મારે આ બજેટમાં જોઈએ છે, કોઈને એવું થાય કે મારે આ પ્રકારનું જોઈએ છે, તો હું ચોક્કસ માનું છું કે જ્યારે તમને ચોઇસ મળશે તો તમને એમાં શાંતિ અને સુખ મળશે. અહીંયા જે પણ વિઝિટર્સ આવી રહ્યા છે અથવા તો હજુ પણ જેમણે મુલાકાત નથી લીધી, એ લોકોને આપ શું કહેવા માંગો છો? બસ હું એવું કહી રહ્યો છું કે અમદાવાદના આંગણે એક સરસ મજાનો ફેસ્ટિવલ ટીવી નાઇન ઉજવી રહ્યું છે. તમને તમારા પોતાના મકાનના માલિક બનાવવા માટે આજે મને લાગે છે કે ટીવી નાઇને યજ્ઞ શરૂ કર્યો છે. ત્યાં ચોક્કસ જજો, દર્શન કરજો અને એની સાથે સાથે તમારા ચોઇસનું મકાન, તમારા ચોઇસનું ઘર જો તમને મળી જાય તો ચોક્કસ હું એવું કહું છું કે ટીવી નાઇનનો આભાર માનજો કે ટીવી નાઇને આવો સરસ એક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે. વાસ્તુ એક્સપર્ટ શૈલેન્દ્રસિંહજી બાપુ કે જેમનું કહેવું છે ચોક્કસથી એકવાર આ એક્સપોની મુલાકાત લેવી જોઈએ.